સરસ મજાનો હાઈવે બને સિક્સ લેન રોડ બને રૂપસુંદરીના લીસા ગાલ જેવો રસ્તો બને અને તમે રાજી થાઓ કે હાશ હવે ગતિ પકડાશે પણ હાય થોડા જ વખતમાં તે રોડ ઉપર વસતા ગ્રામજનો રસ્તા પર જાતે અડચણ ઊભી કરી દે અને એક મસ મોટું ઊંચું કદાવર છતાં આડું અવળું વિલનના ચાઠડા થોબડા જેવું સ્પીડ બ્રેકર બનાવીને મૂકી દે તમે સૌએ આવું અનુભવ્યું હશે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે નહીં કે આ સ્પીડ બ્રેકરનો જનક કોણ હશે ભાઈ મને તો એથી આગળનો પ્રશ્ન થાય છે કે પહેલું સ્પીડ બ્રેકર શોધ્યું કોણે અને ઈચ્છા તો એવી થાય છે કે જેમણે પહેલું સ્પીડ બ્રેકર શોધ્યું હોય તેનું મીણનું પુત્રું તુષાર મ્યુઝિયમમાં મુકાવું એક સામા ખૂણામાં એક બાજુ અપ્રતિમ ગતિ પ્રતીક કરનારના સ્ટેચ્યુ અને બીજી તરફ ગતિ અવરોધકની પહેલી રચના કરનારનું બાવલું જોકે વિચાર મંથનને અંતે એવું નવનીત મળે છે કે કોઈની ગતિ અવરોધવી તે તો સદીઓ પુરાણી મનોવૃત્તિ છે આડકતરી રીતે તો એમ પણ તારવી શકાય કે કુદરતે પોષણ કડીના રૂપે જ એવી વ્યવસ્થા ગોઠવી કે નાનો જીવ દોડે તો એને મોટો જીવ પછાડે નાના જંતુ એ મોટા જંતુનો ખોરાક બને મોટા જંતુને એથી મોટું ભરખી ખાય આ પ્રકૃતિની વ્યવસ્થા છે પણ પ્રકૃતિએ તો પૃથ્વી ઉપર જીવોનું સંતુલન જાળવવા આવી વ્યવસ્થા ગોઠવી છે પૃથ્વી પર જીવોનો ભરાવો ન થાય અને ટ્રાફિક જામ ન થાય એટલે ગતિ રોકવાની યુક્તિ કુદરતે ગોઠવી પણ એને રોડ રસ્તા ઉપર કોણ ઉતારી લાવ્યું હશે કોણ હશે કે જેને પહેલો વિચાર આવ્યો કે જેણે ઝડપને બ્રેક મારવાનું વિચાર્યું અને પહેલું સ્પીડ બ્રેકર બનાવ્યું અને પછી તો આ નેગેટિવ મનોવૃત્તિ એટલી વિકસી એટલી વિકસી કે નવું તો વાત જ્યાં જુઓ ત્યાં સ્પીડ બ્રેકર ભાત ભાતના સ્પીડ બ્રેકર ક્યાંક ક્યાંક તો એટલા ઊંચા કે તમને વહેમ પડે કે ગિરનારની ટોચ કાપીને રસ્તા ઉપર ચોંટાડી દીધી છે કે શું દોડતી ગાડીની ગતિ ધીમી થાય તેવો આશય એક બાજુ રહી જાય અને ગાડીનું તળિયું તેવા સ્પીડ બ્રેકર જાય ફૂટ આગળ વધો અને સ્પીડ બ્રેકરની ડિઝાઇનમાં પણ ઇનોવેશન અંદર બેઠા બેઠા સુરીલા ગીતમય બની જાઓ ગતિ તો અટકે કે નહીં એ એક બાજુ ક્યાંક એક તો ક્યાંક એક સાથે ત્રણ કે પાંચ કે સાત અટકો નહીં ઉછળો અરે ઉછળો નહીં ફેંકાવ એન્જોય ધ રાઈડ ડેટિંગમાં જતું યુગલ રાજી થાય પણ વગર ડેટિંગ એ અફડાતા અથડાતા પ્રૌઢો અને વૃદ્ધોનું શું સ્પીડ બ્રેકરનો આ તો ઉદ્દેશ નથી ને તમે અમદાવાદના એસજી હાઇવે પર હાઈકોર્ટ બિલ્ડિંગ પાસેથી ગાડીમાં કે રિક્ષામાં જો બ્રિજ નીચેથી નીકળ્યા હો તો એકવાર નીકળી જોવા જેવું છે ઉછળી ઉછળીને પૂરા સમયવાળી પ્રસૂતાને લેબર પેઇન ન ઉપડે તો જ નવાય છે સરકારનો જવાબદાર વિભાગ સ્પીડ બ્રેકર બનાવે તેમાંય શ્રીમતી અક્કલનો ઉપયોગ નહીં કરે હા બેફામ ગતિએ રસ્તા પર ઉડનારા નબીરાઓની ગાડીની ગતિને મર્યાદિત કરવા સ્પીડ બ્રેકર બનાવવા પડે છે તે દલીલ વ્યાજબી છે અને સ્વીકાર્ય પણ છે પણ સ્પીડ બ્રેકર ક્યાં કેટલા કેવા હોવા જોઈએ તેના પર સંશોધન ન કરી શકાય ગતિ ધીમી પડે અને છતના હળવાશનો અનુભવ થાય એવી ડિઝાઇન વિદેશોમાં છે જ યુરોપમાં તમે બાય કાર એક દેશથી બીજા દેશમાં દાખલ થઈ જાઓને તોય ન નડે સ્પીડ બ્રેકર કે ન આવે ટોલ બૂથ જો કે બંને વચ્ચે આવ્યા જો પણ તમને તેનો અહેસાસ જ ન થાય ત્યાં સ્પીડ રોકવા ટેકરો નહીં હળવો સ્મૂધ ખાડો બનાવવામાં આવે છે આપણા દેશમાં બધા ટેકરા થઈને કેમ વચ્ચે ઊભા રહી જાય છે એ હજુ સમજાતું નથી આપણી ઇનબિલ્ટ બેડ મેન્ટાલિટી તો જવાબદાર નહીં હોય ને બહુ જૂની ને જાણીતી વાત છે ચીનમાં હોટલમાં તમે જે વાનગીનો ઓર્ડર કરો તે વાનગી તમારી સામે મૂળ સ્વરૂપમાં એટલે કે રો મટીરિયલ લઈ આવવામાં આવે તમને દેખાડવામાં આવે તેમાંથી તમે જે પસંદ કરો તેને લોકો રાંધી આપે કોઈ કસ્ટમરે કરચલામાંથી બનતી કોઈ આઈટમનો ઓર્ડર આપ્યો વેટર એક બાઉલમાં જીવતા કરચલા લઈને આવ્યો અને કસ્ટમર કરચલા પસંદ કરવા લાગ્યા ત્યાં કેટલાક કરચલા બાઉલમાંથી બહાર ભાગી જવાનો પ્રયાસ કરવા લાગ્યા એટલે એક કસ્ટમરે પેલા વેઇટરને ચેતવ્યો કે જોજો જોજો આ કરચલા છટકી ન જાય વેઇટરે હસતા મુખે કહ્યું ના એવું નહીં થાય કારણ કે આ ઇન્ડિયન કરચલા છે એક ઉપર ચડશે ત્યાં બીજું તેને ખેંચીને નીચે પછાડી દેશે સ્પીડ બ્રેકર જેનું બ્રાન્ડ એમ્બેસેડર છે તે ગતિ અવરોધો મનોવૃત્તિની દૃષ્ટિએ ભારતીય કરચલાના દોસ્તાર તો નહીં હોય ને